આજે ગાંધીનગરમાં ટાઉન હોલ ખાતે રાજપૂત મહિલા મંડળ દ્વારા દ્વિતીય રાજપૂત મહિલા સંમેલન યોજાયું હતું. આજે ગાંધીનગરમાં ટાઉન હોલ ખાતે રાજપૂત મહિલા મંડળ દ્વારા દ્વિતીય રાજપૂત મહિલા સંમેલન યોજાયું હતું. તેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય શ્રી જે ચાવડા, ગાંધીનગર ડેપ્યુટી મેયર દેવેન્દ્રસિંહ ચાવડા, મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા અને સુશીલાબા જાડેજા હાજર રહ્યા હતા. અને તે બાબતે વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજપૂતાની બહેનો બહુ ઓછા બહાર નીકળી છે. આજે ગાંધીનગર ખાતે કચ્છ, કાઠવાડ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની બહેનો સંમેલન થયું છે. આજે કમનસીબે અન્ય સમાજ દેશના ત્રણ તલાક ચર્ચામાં છે, જ્યાં બહેનોનું જે સમાજમાં સન્માન કે સુરક્ષા નથી તે સમાજ ક્યારે પ્રગતિ કરતો નથી. અમેઠીમાં બહેન લડી રહી છે એટલે ગભરાઈને રાહુલ ગાંધી બે જગ્યાએ લડવાનું નક્કી કર્યું છે અને સ્મૃતિ ઈરાની જીતશે. અને ગુજરાતના પત્રકારોએ જે બે રાજ્યસભાની સીટ ખાલી પડવાની વાત કરી છે તે સાચી પડશે તેમ મને લાગે છે, એટલે બે જગ્યા લડવાનો નિર્ણય કર્યો છે. આજે ગાંધીનગર ખાતે કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની રાજપૂતાણી બહેનો કે જે બહેનો જે સમાજ હંમેશા શૌર્ય, બલિદાન, પરાક્રમ માટે ઇતિહાસ જાણીતો છે, વુમન એમ્પાવરમેન્ટ માટે આજે ભેગા થયા છે ત્યારે એમને મેં શુભેચ્છાઓ પાઠવી છે. આજે કમનસીબે દેશમાં અન્ય સમાજના બહેનો તીન તલાક એ ચર્ચાનો વિષય છે અને જ્યાં બહેનોનું સન્માન નથી, બહેનોની સુરક્ષા નથી, એ સમાજ કદી પ્રગતિ ન કરે એ આપણી સંસ્કૃતિ છે. મને એમ લાગે છે કે અમેઠીમાં પણ બહેન લડી રહી છે અને એટલે જ ગભરાઈને બે જગ્યાએ લડવાનું રાહુલ ગાંધીએ નક્કી કર્યું લાગે છે. સ્મૃતિબેન ઈરાની જીતશે અને ગુજરાતના પત્રકારોએ જે લાગણી વ્યક્ત કરી છે કે રાજ્યસભાની બે સીટ ખાલી પડશે એ સાચી પડશે એવું મને લાગે છે, એટલે જ બીજી જગ્યાએ લડવાના એમને આજે નિર્ણય કર્યો છે. ભારતમાં પણ નરેન્દ્રભાઈ વુમન એમ્પાવરમેન્ટ માટે નારીના મહિલાઓનું સન્માન વધે એ માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આવનારા દિવસોના શુભ. કોંગ્રેસના સી જે ચાવડાએ કહ્યું હતું કે સ્ત્રી શક્તિકરણમાં રાજપૂતની દીકરીઓ 21મી સદીમાં આગળ વધી પણ તેના કારણે ઊંધા રસ્તે ન જાય તે માટે ઇતિહાસનું પણ ધ્યાન આપવાની જરૂર છે. દેશના દીકરી અને દીકરા માટેની સીટ ફરજ હતી તે માટેના શિબિર હતી. રાહુલ ગાંધી ઉપર સીએમ વિજયના નિવેદનો ઉપર કોંગ્રેસના સી જે ચાવડાએ કહ્યું હતું કે આ નિવેદન કર્યું હોય તો 42 નિવેદન કહેવાય. રાહુલ ગાંધી રાષ્ટ્રીય પ્રમુખ છે, નરેન્દ્ર મોદી બે જગ્યાએથી લડે છે અને આ વખતે પણ બે જગ્યાએથી લડશે એટલે હારી જશે, એટલે બે જગ્યાએથી લડતા નથી. બે જગ્યાએથી લડે એટલે પાર્ટીનો ઉત્સાહ જાગે અને કાર્યકરોમાં જોર પુરાય એટલે માટે લડતા હોય છે. અને સ્મૃતિ ઈરાનીથી રાહુલ ગાંધી હારી જાય તો કોઈ પ્રશ્ન રહેતો નથી. હું 4/12/39 ફોર્મ ભરવાનું છું, કોઈ ઉમેદવાર બદલવાનો નથી. ઉમેદવાર સી જે ચાવડા છે, અમિત શાહની સામે લડવાના છે અને એની આજે જાહેરાત થઈ જશે. હું નહીં, અમિતભાઈ બદલાવાના છે. સંજય પટેલ, ZS TV, ગાંધીનગર. સમાજમાં આજે એક જે ફંક્શન હતું, મહિલા કોન્ફરન્સ, બીજી મહિલા કોન્ફરન્સ સમાજની કરવામાં આવી, સમાજના ઉત્થાનની બાબતમાં સ્ત્રી સશક્તિકરણની સંદર્ભમાં કોન્ફરન્સ કેવી અગત્યની? સ્ત્રી સશક્તિકરણ અને ખાસ કરીને રાજપૂતની જે દીકરીઓ છે એ 21મી સદીના કોમ્પ્યુટરના જમાનામાં આગળ વધે પણ એની સાથે સાથે જે પોતાનો રાજપૂતોનો ભવ્ય ઇતિહાસ છે અને આર્ય સંસ્કૃતિનું નિર્માણ કરનાર આ રાજપૂત સમાજ, એની દીકરીઓ ક્યાંક બીજા રસ્તે દોરવાય નહીં એના માટે ઇતિહાસનું પણ ધ્યાન એમને આપવું જરૂર છે. પોતાની ફરજો શું છે દીકરી તરીકે કે દીકરા તરીકે, આ દેશ માટે પોતાની શું ફરજો રાજપૂત તરીકે રહેલી છે એ સમજાવવા માટેની આ એક શિબિર હતી અને શિબિરમાં મને આમંત્રણ મળ્યું. મુખ્યમંત્રીશ્રી પણ આવ્યા હતા અને
જે સ્ત્રી સશક્તિકરણ છે એની વાતો મૂકવામાં આવી એ પ્રશંસનીય છે. સાહેબ, આપના રાષ્ટ્રીય અધ્યક્ષ બાબતે મુખ્યમંત્રી એવી ટકોર કરી કે એમને લાગી રહ્યું છે કે અમેઠીમાંથી હારી જશે સ્મૃતિ ઈરાનીની સામે, અને એટલા માટે જ પક્ષ એમને બે જગ્યાએ ચૂંટણી લડાવવા માટે તૈયાર થયો છે. આ નિવેદન કર્યું તો ખરેખર બાલિશ નિવેદન કહેવાય, એટલા માટે કે રાહુલ ગાંધી રાષ્ટ્રીય પ્રમુખ છે, જેમ નરેન્દ્રભાઈ મોદી બે જગ્યાએથી લડે છે અને આ વખતે પણ કદાચ બે જગ્યાએથી જ લડશે, ગઈ વખતે પણ બે જગ્યાએથી લડતા હતા. એનો મતલબ એ નથી કે વડોદરાથી હારી જવાના છે એટલા માટે કાશી જઈને લડે છે, કાશી હારવાના છે એટલે વડોદરા લડશે, એવું નથી. પણ એક રાષ્ટ્રીય પ્રમુખ હોય અને રાષ્ટ્રીય વ્યક્તિઓ હોય તો એ લડે, એકની જગ્યાએ બે જગ્યાએ લડે તો પાર્ટીનું એક વાતાવરણ બને, લોકોમાં ઉત્સાહ જાગે, એટલા માટે લડતા હોય છે. એવી હારવાની કોઈ બીક હોતી નથી. અને એમ સ્મૃતિ ઈરાનીથી રાહુલ ગાંધી હારી જાય તો પછી બીજો પ્રશ્ન જ ક્યારે. હું 4 તારીખે 12:39 ફોર્મ ભરવાનો છું. એટલે ઉમેદવાર બદલવાની વાત ચાલી રહી? કોઈ ઉમેદવાર બદલવાની વાત નથી. ઉમેદવાર સીજે ચાવડા છે, અમિતભાઈ શાહની સામે જ લડવાના છે અને આજે એની જાહેરાત પણ થઈ જશે. ઓકે.